દ્વારકાના વિચાર મંચની મોરારી બાપુનો વિવાદનો મામલો. ભગવાન કૃષ્ણ અને બલરામ તેમજ યાદવ વંશ વિશે કરેલ મોરારી બાપુની અભદ્ર ટિપ્પણી બાબતે જંગ ચડેલ કાના વિચાર મંચના સમાધાનના ભાગરૂપે ભગવાન દ્વારકાધી સમક્ષ માફી માંગવા આવેલ કથાકાર મોરારી બાપુ પર ગુસ્સે ભરાયા ધારાસભ્ય પ્રભુભા માણેક. મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરતા પૂર્વ ધારાસભ્ય પ્રભુભા, જ્યારે સાંસદ પૂનમબેન માડમે ઝઘડો રોકાવ્યો. કુશલ ગોકાણી, દેવભૂમિ દ્વારકા, લોકસમના ન્યૂઝ. વ્યાસપીઠ પરથી માફી ના માંગો, તમે માત્ર અહીંયા મંદિરે આવી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, જેમના વિશે તમારાથી બોલાવી ગયું છે, એમના જ ચરણોમાં આવી અને તમે અહીંયા સમા યાચના માંગો, એવી બધાની એક લાગણી હતી. અને મને લાગે છે કે આજે એ લાગણીને વાચા મળી છે અને મોરારી બાપુએ અહીંયા આવી અને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે, ત્યારે મારી પણ એક વાત બધા યુવા ભાઈઓને છે કે આના લીધે જે પણ આવેદનપત્ર, રોષ, ક્યાંય ક્યાંય નાના મોટા દેખાણા, અંદરોઅંદર એક સોશિયલ મીડિયાની ડિબેટ, આ બધું જે શરૂ થયું, એનો પણ હવે આપણે સુખદ અંત, આ સમગ્ર મહેનત તમારી જે હતી, આ સમગ્ર લાગણી તમારી જે હતી, મને લાગે છે કે તમારી આ લાગણીને આજે વાચા મળી ગઈ છે. તમારી આ લડત જે હતી અને ભગવાન શ્રી કૃષ્ણ વિશેની તમારી જે શ્રદ્ધા અને લાગણી છે, એને પણ સાચા અર્થમાં આજે એક પથ તમારા દ્વારા મળ્યું છે, ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે અંદરોઅંદર કોઈ હવે સંઘર્ષ નહીં, શાંતિપૂર્ણ આપણે આ સમગ્ર વાતને દ્વારકાધીશના ચરણોમાં અર્પિત કરી એમને